વેલકમ બેક. રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જે પ્રમાણે ગઈકાલે 5.5 લાખની લૂંટની ઘટના સામે આવી તે યુતિએ જ તરકટ રચ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગઈકાલે યુતિએ 5.5 લાખની લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું હતું. તો આંગળિયા પેઢીમાંથી જતી વખતે લૂંટની યુતિએ ફરિયાદ નોંધાવી હતી. પોતાના મળતી અને પૈસા આપી લૂંટનું નાટક કરવામાં આવ્યું છે. સમગ્ર તરકટ યુતિ સ્વતંત્ર દ્વારા જ રચવામાં આવ્યું હતું. યુતિ તેના મિત્રને પૈસા આપતી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સંદર્ભે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રવિ ચાવડા. જી રવિ, જણાવશો, રાજકોટમાં 5.5 લાખની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી અને યુતિને ક્યાંક તેણે જ તરકટ રચ્યું હોય તેવું પણ પ્રકાશમાં આવી રહ્યું છે. શું વિગતો મળી રહી છે? જી, ખાસ કરીને ભાવિકા જણાવી દઉં, ગઈકાલે સવારના લગભગ 11-1 વાગ્યાની આસપાસ રાજકોટના જે કોઠારિયા રોડ ઉપર છે ત્યાં એક 5.5 લાખની રૂપિયાની લૂંટ થવાની પોલીસને જાણ થઈ હતી. ત્યારબાદ એવી પણ જાણ થઈ હતી કે બે યુવતીઓને છરી મારીને આ લૂંટ ચલાવવામાં આવી છે. ખાસ કરીને ક્રાઇમબ્રાન્ચ તેમજ શહેરભરની પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે યુવતીએ પોતે જ પોતાના જે પુરુષ મિત્ર છે તેની આર્થિક પરિસ્થિતિ ને ધ્યાને રાખીને તેના જે કાકાએ, યુવતીના કાકાએ જે આંગળીમાં 5 લાખ રૂપિયા જે મોકલાવ્યા હતા તે યુવતીએ મનગઢંત સ્ટોરી બનાવીને તેના જે મિત્ર છે અમરેલીમાં જે હાર્દિક વાળા નામનો જે મિત્ર છે તેને તે પૈસા આપ્યા હતા. અને ત્યારબાદ યુવતી બજારમાં કોઠારા રોડ ઉપર આવી હતી અને પોતાના હાથે જ બ્લેડ વડે પોતાના હાથ ઉપર ચેકા માર્યા હતા અને આખે આખી કોઈ પણ લોકોને શંકા ના જાય તે રીતની સ્ટોરી બનાવી હતી કે મને કોઠારિયા રોડ ઉપરથી અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા મારીને લૂંટી લેવામાં આવ્યો છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે લગભગ સમગ્ર મામલે ઝીણવટપૂર્વક તપાસ કરતા બાદમાં સીસીટીવીના આધારે પણ તપાસ કરતા સામે આવ્યું હતું કે યુવતીને કોઈ લૂંટી નથી પરંતુ તે એક જે પુરુષ તેનો મિત્ર છે તેને છે તેને પૈસા આપતી હોવાનું સીસીટીવીમાં ક્યાંક ને ક્યાંક સામે આવતું હતું. ત્યારબાદ પોલીસે આખરી તપે પૂછપરછ કરતા યુવતી ભાંગી પડી હતી અને છેવટે મોડી રાત્રે આ આખી આખી જે મનગઢિત સ્ટોરી હતી જે યુવતીની એ ખુલ્લી પડી હતી. જી ભાઈ, જી ચોક્કસ. જે પ્રમાણે હાલ યુવતીએ જે તરકટ રચ્યું છે તે તો બહાર આવી ચૂક્યું છે, પોલીસ દ્વારા શું કાર્યવાહી હવે હાથ ધરવામાં આવી છે? જી, ખાસ કરીને હું જણાવી દઉં ભાવિકા, ગઈકાલે રાતે જ જે યુવતીનો જે બોયફ્રેન્ડ હતો અમરેલીનો રહેવાસી છે હાર્દિક વાળા તેની ધરપકડ કરાઈ છે. ત્યારબાદ જે 5 લાખ રૂપિયા જે લૂંટના જે મનગઢંત સ્ટોરીના બનાવ્યા હતા તે પણ પૈસા પણ રિકવર કરાયા છે. ત્યારબાદ આજે સવારે લગભગ 5.5 વાગ્યાની આસપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવશે અને આખે આખા વધુ પડતી માહિતી આપવામાં આવશે. ખાસ કરીને જણાવવામાં આવે કે યુવતીનો જે બોયફ્રેન્ડ છે તે આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક આર્થિક સંકટમાં સંડોવેલો હતો અને યુવતી અને તેનો જે આ મિત્ર હતો તે લગભગ 1.5 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને ત્યારબાદ તેને પૈસાની જરૂર પડતા યુવતીના કાકાએ આંગણવાડીમાં જે પૈસા મોકલાવ્યા હતા તે પૈસા યુવતીએ તેના જે મિત્રને આપ્યા હતા અને ત્યારબાદ યુવતીએ આખે આખું કાવતરૂપ રચ્યું હતું કે તેને લૂંટી લેવામાં આવ્યું છે. ત્યારે આ થોડા દિવસે 5 લાખ રૂપિયા જેવી મારબત રકમ લૂંટવાની ચર્ચાથી શહેરભરની પોલીસ પણ તપાસમાં લાગી હતી, સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં લાગી હતી અને સમગ્ર મામલો આખો ઉઘાડો પડ્યો હતો. જી ચોક્કસ. રવિ, સમગ્ર વિગતો આપી દેવલ, તમારો આભાર. લેખનીય છે કે ક્યાંક પોતાના મિત્રને આર્થિક સંકળામણ હોવાથી સહાય કરવાની જે ક્યાંક મનોવૃત્તિ રાખીને સમગ્ર તરકટ રચવામાં આવ્યું હતું, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ છે તેણે આ સમગ્ર તરકટ છે તેનો પર્દાફાશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે યુવતીએ જાતે જ પોતાના હાથ પર ઘા માર્યા હતા અને ત્યારબાદ પોલીસને એક મનગણત સ્ટોરી સંભળાવીને જણાવવામાં આવ્યું હતું કે તેને લૂંટી લેવામાં આવી છે.